We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. हेलो फ्रेंड्स, ફરીથી આપ સર્વેનું સ્વાગત છે મારી વિડિયો ચેનલમાં. મિત્રો, હું જનક મારું ફરીથી એક વખત આપની સાથે આત્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ ફોર ડિપ્લોમા સ્ટડીઝ તરફથી ડિપ્લોમા સેમેસ્ટર નંબર 2 કમ્પ્યુટર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે એસીપી સબ્જેક્ટના ચેપ્ટર નંબર 5 કેતા સ્ટ્રક્ચર અને યુનિયનનો એક વિડિયો લેક્ચર લઈને આપની વચ્ચે આવ્યો છું. મિત્રો, આ ચેપ્ટરની અંદર ઘણા બધા ટોપિક્સ કવર કરવામાં આવેલા છે. એની અંદર જેટલા પણ ટોપિક્સ લિસ્ટ આઉટ કરેલા છે આપને સ્ક્રીનમાં આપ જોઈ શકો છો. વન બાય વન બધા ટોપિક આપણે ડિસ્કસ કરવાના છે. તો શરૂ કરીએ પહેલા ટોપિકથી. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરની અંદર પહેલો ટોપિક છે આપણો વોટ ઇઝ સ્ટ્રક્ચર એન્ડ ઓલ્સો એક્સપ્લેન હાઉ ટુ ડિક્લેર એન્ડ એક્સેસ સ્ટ્રક્ચર. અહીંયા આપણે પહેલો ટોપિકનું નામ લખેલું છે. ત્યારબાદ આ 3 પોઈન્ટ તમે જે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર, આ 3 પોઈન્ટ છે સ્ટ્રક્ચરની ઇન્ટ્રોડક્શનના છે. પહેલા પોઈન્ટની અંદર સ્ટ્રક્ચરની ડેફિનેશન લખેલી છે. સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ ગ્રુપ ટુગેધર અંડર અ સિંગલ નેમ. મિત્રો, આ ડેફિનેશન તમે ક્યાંક જોયું હોય એવું લાગશે. આ ડેફિનેશન છે એરે જેવી જ છે, પરંતુ એરેની અંદર ડેટા આઇટમ્સ જે લખેલી હોય છે, ડેટા આઇટમ્સ તમે જે ડિક્લેર કરો છો એ બધી કેવી હોય છે, સેમ ડેટા ટાઈપની હોય છે. જ્યારે સ્ટ્રક્ચરની અંદર બધી ડેટા આઇટમ્સ છે એ કેવી હોય છે, ડિફરન્ટ ડેટા ટાઈપ્સની હોય છે. મિત્રો, ત્યારબાદ સેકન્ડ પોઈન્ટની અંદર લખેલું છે સ્ટ્રક્ચર ઇઝ અ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. સ્ટ્રક્ચર પણ શું છે, એક જાતનું યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. ત્યારબાદ થર્ડ પોઈન્ટમાં એનો યુઝ લખેલો છે કે જ્યારે સ્ટ્રક્ચર હેલ્પ્સ ટુ ઓર્ગેનાઇઝ કોમ્પ્લેક્સ ડેટા ઇન અ મોર મિનિંગફુલ વે. એનો મતલબ એવો થાય જ્યારે તમારે એક કરતા વધારે ડેટા ટાઈપ્સના ડેટા આઇટમ્સ છે એનું કલેક્શન કરવું હોય ત્યારે તમને સ્ટ્રક્ચર છે એ ખૂબ સારી રીતે હેલ્પ કરશે. મિત્રો, જોઈએ ઇન્ટ્રોડક્શન પછી ડિક્લેરેશન ઓફ સ્ટ્રક્ચર. મિત્રો, પહેલા પોઈન્ટની અંદર અહીંયા સ્ટ્રક્ચરનું ડિક્લેરેશન સ્ટ્રક્ચર વેરિયેબલનું ડિક્લેરેશન એ સિમ્પલ વેરિયેબલના ડિક્લેરેશન જેવું જ હોય છે, પરંતુ તમારે નીચે 4 પોઈન્ટ જે લખેલા છે એ 4 પોઈન્ટ છે એને ફોલો કરવા પડશે. કે જેની અંદર પહેલા પોઈન્ટમાં લખેલું છે કે ડિક્લેરેશન કરતી વખતે સ્ટ્રક્ચરના ડિક્લેરેશનમાં તમારે સ્ટ્રક કીવર્ડનો યુઝ કરવાનો રહેશે. સ્ટ્રક્ચરનું નામ તમારે સ્ટ્રક્ચરના ટેગ નેમ તરીકે યુઝ કરવું પડશે. લિસ્ટ ઓફ વેરિયેબલ નેમ સેપરેટેડ બાય કોમાસ. જેટલા પણ વેરિયેબલના નામ તમે યુઝ કરશો એ બધા કોમાથી સેપરેટ કરવાના આવશે. અને અ ટર્મિનેટિંગ સેમિકોલન, એનો મતલબ એવો થાય જ્યારે પણ તમે સ્ટ્રક્ચર છે એ પૂરું કરશો, ડિક્લેરેશન પૂરું કરશો ત્યારે તમારે સેમિકોલનનો યુઝ કરવો પડશે. મિત્રો, જોઈએ આ ડિક્લેરેશન માટે સિન્ટેક્સ કઈ ફોલો કરવામાં આવે છે. તો સ્ટ્રક, તમે જ્યારે જોયું પહેલા પોઈન્ટમાં સ્ટ્રક કીવર્ડનો યુઝ કરવાનો, ત્યારબાદ સ્પેસ મૂકીને સ્ટ્રક્ચરનું નામ, તમે જે કાંઈ પણ સ્ટ્રક્ચરનું નામ યુઝ કરવા માંગતા હોય એ સ્ટ્રક્ચરનું નામ લખવાનું, ત્યારબાદ બ્રેકેટ ઓપન કરવાનો કરલી બ્રેકેટ, એની અંદર ડેટા ટાઈપ્સ, જે ડેટા ટાઈપ્સનો મેમ્બર 1 તમારે ડિક્લેર કરવો હોય એ, અને ડેટા ટાઈપ્સ મેમ્બર 2ની ડેટા ટાઈપ્સ. ત્યારબાદ મિત્રો, તમે ફોર્થ પોઈન્ટમાં જોયું એવી રીતના સ્ટ્રક્ચર જ્યારે પૂરું કરો ત્યારે ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા સેમિકોલન કરવો પડશે. તો મિત્રો, અહીંયા સ્ટ્રક્ટ છે, કીવર્ડ છે, સ્ટ્રક્ચર નેમ ઇઝ અ ટેગ નેમ ઓફ અ સ્ટ્રક્ચર, મેમ્બર 1 મેમ્બર 2 આર ધ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર. મેમ્બર 1 અને મેમ્બર 2 શું છે, સ્ટ્રક્ચરના મેમ્બર છે. ત્યારબાદ મિત્રો, આ સિન્ટેક્સ ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સ્ટ્રક્ટ અને સ્પેસ મૂકીને લખેલું છે બુક. તો મિત્રો, તમે જોઈ શકશો સ્ટ્રક કીવર્ડનો યુઝ કરેલો છે. બુક શું છે, તમારા માટે સ્ટ્રક્ચરનું નામ છે. ત્યારબાદ કેરેક્ટર ડેટા ટાઈપ છે, એની અંદર ટાઇટલ નામનો મેં એક એરે બનાવેલો છે. મેમ્બર 1 તરીકે શું લીધું છે, મેં એક ટાઇટલ નામનો એરે લીધો છે. મેમ્બર 2 તરીકે મિત્રો ઓથર નામનો એક એરે લીધો છે. મેમ્બર 3 તરીકે મેં પેજીસ લીધેલું છે. મેમ્બર 4 તરીકે પ્રાઇઝ લીધેલું છે. મિત્રો, તમને ક્વેશ્ચન થશે કે અહીંયા બુક 1 શું છે અને આ લાઇન શું લખેલી છે. તો જોઈએ નીચેની લાઇનમાં,
વી કેન ડિક્લેર સ્ટ્રક્ચર વેરિયેબલ ઇન ટુ વેઝ. મિત્રો બે રીતે સ્ટ્રક્ચરના વેરિયેબલ છે એ ડિક્લેર કરી શકાય છે. તો તમને ક્વેશ્ચન થવો જોઈએ કે વોટ ઇઝ સ્ટ્રક્ચર વેરિયેબલ. મિત્રો સ્ટ્રક્ચર વેરિયેબલની જરૂર શું પડે, તો એનો આન્સર એ રીતનો છે, એનું જસ્ટિફિકેશન એવી રીતના આપી શકાય કે બુક વન નામનો મારો જે સ્ટ્રક્ચર વેરિયેબલ છે એની અંદર એનો યુઝ કરીને હું આ ટાઇટલ, ઓથર, પેજીસ અને પ્રાઇસ જે મેમ્બર વેરિયેબલ છે કહેતા કે મેમ્બર ઓફ સ્ટ્રક્ચર છે એની અંદર હું ડેટા ફિલ કરી શકીશ. એવી રીતે આ બીજી સિન્ટેક્સ છે સ્ટ્રક્ટ બુક અને બુક ટુ. એવી રીતના મારી પાસે ટોટલ આ એક્ઝામ્પલની અંદર કેટલા સ્ટ્રક્ચર વેરિયેબલ છે, એક બુક વન અને એક બુક ટુ. મિત્રો નીચે મેં પોઈન્ટ લખેલો છે વી કેન ડિક્લેર સ્ટ્રક્ચર વેરિયેબલ ઇન ટુ વેઝ. સ્ટ્રક્ચરના વેરિયેબલ કેટલી રીતે ડિક્લેર કરી શકાય, બે રીતે. પહેલી રીત છે જસ્ટ આફ્ટર ધ સ્ટ્રક્ચર બોડી લાઈક બુક વન. એનો મતલબ એવો કે સ્ટ્રક્ચરનું બોડી આખું પૂરું થઈ જાય ત્યારે તમારે ત્યાં લખી નાખવાનું જે તમારે સ્ટ્રક્ચર વેરિયેબલનું નામ રાખવું હોય એ. એટલે લખેલું છે બુક વન. બીજું છે વિથ સ્ટ્રક્ટ કીવર્ડ. સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ કરીને બીજી મેથડ કઈ છે, તો કે સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ કરવાનો અને સ્ટ્રક્ચર ટેગ નેમનો યુઝ કરવાનો. કેવી રીતના, તો કે જેમ બુક ટુમાં કરેલું છે એવી રીતના. બુક ટુમાં કેવી રીતના કરેલું છે, સ્ટ્રક્ટ કીવર્ડ યુઝ કરેલો છે અને સ્ટ્રક્ચરનું ટેગ નેમ પણ યુઝ કરેલું છે. આ રીતે બે રીતે તમે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. તો મિત્રો હવે તમને ક્વેશ્ચન થાય કે આ સ્ટ્રક્ચર મેમ્બર છે એને એક્સેસ કેમ કરવા. સ્ટ્રક્ચર મેમ્બર ક્યાં હતા આપણા પ્રોગ્રામની અંદર, આ એક્ઝામ્પલની અંદર સ્ટ્રક્ચર મેમ્બર આ ચાર છે, સ્ટ્રક્ચર મેમ્બર છે એને એક્સેસ કેવી રીતના કરવા. તો એના માટે પણ તમારે શેનો યુઝ કરવો પડશે, સ્ટ્રક્ચર વેરિયેબલનો યુઝ કરવો પડશે. એટલે જો સિન્ટેક્સ એની આ રીતની કંઈક છે, સ્ટ્રક્ચર વેરિયેબલ ડોટ મેમ્બર નેમ. તમારે જે સ્ટ્રક્ચર વેરિયેબલનો યુઝ કરવો, જે સ્ટ્રક્ચર વેરિયેબલનો યુઝ કરવો એ સ્ટ્રક્ચર વેરિયેબલ, અને એ સ્ટ્રક્ચર વેરિયેબલની હારે સાથે તમારે ડોટ ઓપરેટરનો યુઝ કરવાનો અને ડોટ ઓપરેટરની સાથે તમારે મેમ્બરનું નામ લખવાનું. જો ત્રણ પોઈન્ટ લખેલા છે, સ્ટ્રક્ચર અંડરસ્કોર વેરિયેબલ ઇઝ અ વેરિયેબલ ઓફ સ્ટ્રક્ચર, મેમ્બર નેમ છે એ તમે જે કંઈ પણ મેમ્બર હશે એનું છે. આ માટે તમારે કયો ઓપરેટર યુઝ કરવો પડશે, ડોટ ઓપરેટર યુઝ કરવો પડશે. એક્ઝામ્પલમાં લખેલું છે બુક વન ડોટ પ્રાઇસ રિપ્રેઝેન્ટ. શું રિપ્રેઝેન્ટ કરે છે આ બુક વન ડોટ પ્રાઇસ, તો પ્રાઇસ ઓફ બુક વન. બુક વન નામના સ્ટ્રક્ચર વેરિયેબલની પ્રાઇસ તમે એક્સેસ કરો છો એવું ડિસ્પ્લે થાય છે. મિત્રો આના ઉપરથી હવે આપણને ખ્યાલ પડી ગયો કે એક મારી પાસે સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચરનો પહેલાં તો ઉપયોગ શું થાય, તો કે ભાઈ એક કરતાં વધારે ડેટા ટાઈપના વેરિયેબલને મારે સ્ટોર કરવા હોય ત્યારે હું સ્ટ્રક્ચરનો યુઝ કરીશ. સ્ટ્રક્ચર ડિક્લેર કેવી રીતના કરાય, તો એના માટેની આ સિન્ટેક્સ છે. સિન્ટેક્સ તમે જોયેલી છે, સિન્ટેક્સ ઉપરથી એક એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરેલું છે અને આ એક્ઝામ્પલ ઉપરથી આપણને ખબર પડી કે એક સ્ટ્રક્ચર વેરિયેબલ મારે ડિક્લેર કરવો પડશે કે જેની મદદથી હું મેમ્બર વેરિયેબલની અંદર ડેટા ફિલ કરી શકીશ અને એ જ મેમ્બર વેરિયેબલમાં જે ડેટા મેં ફિલ કરેલો છે એને એક્સેસ પણ કરી શકીશ. એના માટે મારે શેની જરૂર પડશે, સ્ટ્રક્ચર વેરિયેબલની જરૂર પડશે. તો મિત્રો એના ઉપરથી મેં એક પ્રોગ્રામ લખેલો છે અહીંયા, રાઇટ એ પ્રોગ્રામ ધેટ પરફોર્મ ટુ ક્રિએટ સ્ટ્રક્ચર નેમ એઝ બુક એન્ડ ડિસ્પ્લે ધ ડિટેલ ઓફ બુક યુઝિંગ સ્ટ્રક્ચર. એનો મતલબ એવો થાય આની અંદર મને એક્ઝામ્પલમાં કીધું છે મારે એક સ્ટ્રક્ચર ડિક્લેર કરવાનું, શું નામ રાખવાનું, એનું બુક નામ રાખવાનું છે. અને બુક નામ રાખ્યા પછી એના એની મદદથી મારે એક સ્ટ્રક્ચરની અંદર જેટલા પણ મેમ્બર વેરિયેબલ છે એમાં ડેટા ફિલ કરવાનો છે અને ફિલ કરેલો ડેટા મારે એક્સેસ કરવાનો છે. તો મિત્રો અહીંયા મેં એક સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ કરી અને બુક નામનો એક સ્ટ્રક્ચર ડિક્લેર કરેલો છે. એની અંદર મેં ચાર, એક ટાઇટલ, એક ઓથર, એક પેજીસ અને એક પ્રાઇસ, એવી રીતના ચાર મેમ્બર ફંક્શન્સ, મેમ્બર વેરિયેબલ્સ લીધેલા છે. આ મેમ્બર વેરિયેબલ્સની અંદર ડેટા ફિલ કરવા માટે મેં એક સ્ટ્રક્ટ બુક અને બુક વન કરીને બુક વન નામનો મેં મેમ્બર સોરી સ્ટ્રક્ચર વેરિયેબલ મેં ડિક્લેર કરેલો છે. આ સ્ટ્રક્ચર વેરિયેબલની મદદથી હવે જ્યારે પણ મારે એની અંદર ડેટા ફિલ કરવો હશે, એટલે કે મેમ્બર વેરિયેબલની અંદર ડેટા ફિલ કરવો હશે ત્યારે હું બુક વનનો યુઝ કરીશ. તો મિત્રો જોઈશો તમે કે ભાઈ ટાઇટલ અને ઓથર છે એ કેરેક્ટર ટાઈપના એરે છે, જ્યારે પેજીસ છે ઇન્ટીજર વેરિયેબલ છે અને પ્રાઇસ છે એ ફ્લોટ વેરિયેબલ છે. તો અહીંયા મેઇન ફંક્શનની અંદર પ્રિન્ટએફ એન્ટર ટાઇટલ ઓથર નેમ પેજીસ એન્ડ પ્રાઇસ ઓફ બુક, એવી રીતના મેં એક પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ લખેલું છે. ત્યારબાદ ટાઇટલની અંદર ડેટા ફિલ કરવો છે એટલે ટાઇટલ કેરેક્ટર છે એટલે પર્સન્ટેજ એસનો યુઝ કરેલો છે. અને ટાઇટલની અંદર મારે ડેટા ફિલ કરવા માટે મેમ્બર
वेरिएबल नी अंदर डेटा फिल करवा माटे आपणे अगाउ जोई गया के आपणे स्ट्रक्चर वेरिएबल नो यूज करवो पड़शे। एटले बुक 1 डॉट टाइटल लखेलू छे, त्यारबाद ऑथर नी अंदर डेटा फिल करवा माटे बुक 1 डॉट ऑथर लखेलू छे, ऑथर छे कैरेक्टर एरे छे एटले परसेंटेज एस लखेलू छे। त्यारबाद बुक 1 डॉट पेजिस एनी अंदर परसेंटेज डी एटले लीधू छे कारण के पेजिस छे इंटीजर डेटा टाइप छे, ज्यारे बुक 1 डॉट प्राइस मां परसेंटेज एफ लीधेलू छे कारण के फ्लोट टाइप नो वेरिएबल छे। ત્યારબાદ મિત્રો મે પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટ લખેલું છે ડિટેલ ઓફ ધ બુક, આ રીતે મે સ્કેનએફ ના મદદ થી સ્કેનએફ ફંક્શન ની મદદ થી જેટલો પણ ડેટા યુઝર પાસે થી ગેટ કરાવેલો છે બધા ડેટા ને અમે પ્રિન્ટ કરાવેલો છે યુઝિંગ પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટ। મિત્રો અહીંયા બે સ્ટેટમેન્ટ લખેલા છે, બુક ઇઝ અ સ્ટ્રક્ચર, બુક છે એક પ્રકારનું સ્ટ્રક્ચર છે કે જેની અંદર મેમ્બર ક્યાં ક્યાં છે, ટાઇટલ, ઓથર, પેજીસ અને પ્રાઇસ, આ ચાર એના મેમ્બર છે, જ્યારે બુક 1 છે શું છે તમારા માટે સ્ટ્રક્ચર વેરિયેબલ છે। તો મિત્રો આપ આ વિડિયો લેક્ચર ની અંદર ફક્ત આટલું જ, વધુ મળીએ નવા ટોપિક સાથે, સ્ટ્રક્ચર અને યુનિયન ચેપ્ટર ના નવા ટોપિક સાથે વધુ આવતા લેક્ચર ની અંદર મળીએ। ત્યાં સુધી આ લેક્ચર ના જેટલા પણ કી પોઈન્ટ છે એ કી પોઈન્ટ ને ડેફિનેશન, ડિક્લેરેશન અને એક્સેસ મેથડ ની અંદર તમે રિવાઇઝ કરી લેજો, ત્યારબાદ આપણે નવા વિડિયો ની અંદર નવા ટોપિક સાથે મળીએ।